નામના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9ની અંદર અત્યારે પ્રવેશ મેળવી ચૂકેલા છો અને તમે ધોરણ 9ની અંદર વિજ્ઞાન ભણી જ રહ્યા હતા અને એ વિજ્ઞાન એટલે કે રસાયણ વિજ્ઞાન વિશે તમે ભણી રહ્યા હતા. તમે રસાયણ વિજ્ઞાનનું એક ચેપ્ટર પૂરું કરી ચૂક્યા છો. હવે આપણે નવા ચેપ્ટર તરફ એક પ્રયાણ કરી રહ્યા છો અને હું મારો થોડો પરિચય આપી દઉં. મારું નામ અલ્પેશ દરજી સર છે. હું અહીંયા 11મા સાયન્સની અંદર ભૌતિક જ્ઞાન ભણાવું છું તથા તમને ભૌતિક જ્ઞાનનું એક અગત્યના ચેપ્ટર તરફ આપણે પ્રયાણ કરીશું, એની આપણે ચર્ચા સાથે આગળ વધીશું. પરંતુ આપણી પાસે પ્રશ્ન ઉદ્ભવે કે સર, કે તમે વિજ્ઞાન તો ભણાવો છો પણ વિજ્ઞાન એટલે શું એ અમને ખબર નથી. વિજ્ઞાન શા માટે ભણવું પડે છે એ આપણને ખબર નથી. કેમ આપણા સિલેબસમાં આવે છે, કેમ આપણા પાઠ્યપુસ્તકમાં આવે છે, તો થોડી એની માહિતી સાથે શરૂઆત કરીએ તો થોડી આપણને મજા આવે. તો એ શબ્દ છે પેલો વિજ્ઞાન. શું છે? વિજ્ઞાન. તમારું ચેપ્ટર નામ શું કહેવાય? બુકનું નામ વિજ્ઞાન અને ટેકનોલોજી. શું કહેવાય? વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાનના બે ભાગ પડે છે. આ રીતે જોવા જઈએ તો વી વત્તા જ્ઞાન. શું પડે છે? વી વત્તા જ્ઞાન. વી એટલે શું? જ્ઞાન એટલે શું? તો જ્ઞાન એટલે સમજ. શું કહેવાય? સમજ. પણ સમજમાં કેવી સમજ? ધારો કે ઉદાહરણ તરીકે લઈએ, તમારા ઘરે પંખો હોય, અત્યારે પંખો ફરતો હોય તો આપણે શું કહીએ કે પંખો, કોઈ પૂછે પંખો કેમ ફરે છે કે સ્વિચ પાડીએ એટલે. શું પાડીએ? સ્વિચ ચાલુ કરીએ એટલે પંખો ચાલુ થાય છે. પરંતુ એ પંખો કેમ સ્વિચ પાડીને ચાલુ છે? કેમ ગોળ ગોળ ભમ્યો? કેમ એ તરત ભમવામાં ચાલુ થઈ જાય છે? આનું કારણ શું પાછળ? જો તમે આ બધું કારણ જાણી શકો છો તો તમે શું જાણો છો? વિજ્ઞાન. શું જાણો છો? વિજ્ઞાન. એટલે કે વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ જ્ઞાન. શું કહેવાય? વિશિષ્ટ જ્ઞાન અથવા વધારાનું જ્ઞાન. શું કહેવાય? વધારાનું જ્ઞાન. એટલે તમે વધુ જાણતા હોય વિશે, વધુ માહિતી મેળવતા હોય, એટલે આપણે શું કહીએ છીએ? વિજ્ઞાન કહીએ છીએ. તો હવે અને તમારે ત્યાં ટેકનોલોજી આવે. શું આવે? ટેકનોલોજી. તમે જે જાણો છો એ જાણો છો એની અંદર કોઈ ટેકનોલોજી, કોઈ વસ્તુ બનાવો છો એને આપણે શું કહીએ છીએ? વિજ્ઞાન ટેકનોલોજી. શું કહીએ છીએ? વિજ્ઞાન ટેકનોલોજી. કે જે ધારો કે વસ્તુ તમે જાણતા હતા, ધારો કે આપણે કહીએ તો થોમસ આલ્વા એડિસન જે છે, બરાબર, એને શું શોધ કરી? લાઇટ એટલે કે બલ્બની શોધ કરી. હવે એને શોધ કરી ગઈ પણ ત્યાં પડી રાખ્યું ના, એના કારણે અસંખ્ય લાઇટ બનાવી, બલ્બ બનાવ્યા, બરાબર. આપણે બધી ગાડીઓમાં યુઝ થાય, બાઇકમાં યુઝ થાય, ઘરે પણ આપણે યુઝ કરીએ, અલગ અલગ પ્રકારની લાઇટ યુઝ કરીએ. તો એ એમની એક શોધ હતી. એ શોધને શું કહીશું આપણે? વિજ્ઞાન. પરંતુ એનાથી અલગ અલગ વસ્તુ બનાવવા શું કહીશું આપણે? ટેકનોલોજી. શું કહીશું? ટેકનોલોજી. તો આ વિજ્ઞાનના જોવા જઈએ તો ટોટલી ત્રણ ભાગ પડે. કેટલા ભાગ પડે છે? ત્રણ ભાગ પડે છે. પહેલું આવે છે રસાયણ વિજ્ઞાન. શું આવે છે? રસાયણ વિજ્ઞાન. એના પછી શું આવે છે? ભૌતિક વિજ્ઞાન. અને એના પછી શું આવે છે? જીવ વિજ્ઞાન. આ ત્રણેય ભાગોનો સમાવેશ તમે એના વિશે જાણો છો. તો રસાયણ વિજ્ઞાનમાં શું થશે? તો રસાયણની માહિતી. શું મળશે? રસાયણ. રસાયણ એટલે કે ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ H2O. શું લઈએ? H2O. તમે એના વિશે જાણતા જશો, તમે ભણી ચૂક્યા છો. H2O. H2O એટલે શું થાય? પાણી. શું થાય? પાણી. પણ H એટલે શું આવે? હાઇડ્રોજન. શું આવે? હાઇડ્રોજન. અને O એટલે શું આવે? ઓક્સિજન. તો પાણીની અંદર કેટલા આયન સૂત્રો? તો ઓક્સિજન અને હાઇડ્રોજન. શું આવ્યું? ઓક્સિજન અને હાઇડ્રોજન. તો આ કહેવાય રસાયણ. શું કહેવાશે? રસાયણ. આપણે આમ કે ખાંડ હોય, સોરી, પાણી હોય, પાણીમાં આપણે ખાંડ નાખો શું પડે? રસાયણ બને. શું બનશે? રસાયણ બનશે. તો આપણે જ્યારે ક્યાંય તમે શરબત પીવા જાઓ છો, સોડા પીવો છો, કે થમ્સઅપ પીતા હોય, તો બધું શું છે? રસાયણ જ છે. શું છે? રસાયણ છે. અને એના વિશેનું વિજ્ઞાન, એના વિશે વધારાનું જ્ઞાન, કઈ રીતે બને છે, કઈ રીતે ગુણધર્મો બને, એની વિશે જે તમે માહિતી લો છો એને શું કહીએ છીએ આપણે? રસાયણ વિજ્ઞાન. શું કહીએ છીએ? રસાયણ વિજ્ઞાન. પછી આવે છે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનને શું કહે છે? તો આપણી આજુબાજુ કોઈ પણ વસ્તુ રહેલી હોય, હું અત્યારે બોલી રહ્યો છું, તો શું આવે? ધ્વનિ. શું આવે? ધ્વનિ એટલે કે અવાજ આવે. પંખો ફરે છે તો પંખો કેવી ગતિ કરે? આમ વર્તુળ જેવી ગોગો ગોગો ગતિ કરે. પછી ટ્રેન દોડે છે તે શું કરે છે? ગતિ કરે છે. તો આવી અસંખ્ય વસ્તુ જે છે, ધારો કે પેન છે, આ પેન આમ છોડી તો ક્યાં આવી? નીચે આવી. તો બધી જે અસંખ્ય માહિતી જે છે એ ભૌતિક વસ્તુ આવે. શું આવે? ભૌતિક વસ્તુ માટે. અને એના વિશે જે વધારાનું જ્ઞાન મળે એને શું કહેવાય છે? ભૌતિક વિજ્ઞાન. શું કહે છે? ભૌતિક વિજ્ઞાન. એના પછી જીવ વિજ્ઞાન. શું આવે છે? જીવ વિજ્ઞાન. તો જીવ વિજ્ઞાનની અંદર જે વસ્તુની અંદર જીવ હોય, શું હોય? જીવ હોય, એટલે આપણે શું કહીએ છીએ? જીવ વિજ્ઞાન. તો આપણે તમારે જે ભણો છો બે વિશે ભણશો, એક છે મનુષ્ય એટલે કે આપણે, અને બીજું શું છે? વનસ્પતિ. તમે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છો.
બરાબર તો અહીંયા કણ જોવા જઈએ તો જીવ વિજ્ઞાન વિશે સંપૂર્ણ માહિતી મેળવો છો તો એ ત્રણ ભાગ પડે છે એમાંથી તમે એક ભાગની શરૂઆત કરી ચૂક્યા છો સાની રસાયણ વિજ્ઞાન સાની ચર્ચા કરી ચૂક્યા છો રસાયણ વિજ્ઞાન હવે આપણે ચર્ચા કોની કરવાની છે ભૌતિક વિજ્ઞાન કોની કરવાની છે ભૌતિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનમાં જોવા જઈએ તમારે ધોરણ નવમાં કેટલા ચેપ્ટર ભણવાના છે તો ધોરણ નવમી અંદર તમારે પાંચ ચેપ્ટર કેટલા ભણવાના છે પાંચ ચેપ્ટર આઠ થી કરીને બાર સુધી કેટલા આઠ થી બાર એમાં પહેલું ચેપ્ટર છે ગતિ શું છે ગતિ ગતિ એટલે કે તમે જાણો કે આ એક સ્થાનથી બીજા સ્થાને આવે એક સ્થાનથી બીજા સ્થાને આવે બરાબર તેને શું કહીશું આપણે ગતિ શું કહીશું ગતિ પછી જે બળ શું છે બળ કોઈ વસ્તુ આપણે ધક્કો મારી તે પ્રકારનું શું કહેવાય બળ શું કહેવાય બળ અને બે ગતિના નિયમો ન્યૂટને ગતિના ત્રણ નિયમો આપેલા છે એના વિશે આપણે જોવાના છીએ પછી ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણ વિશે આપણે જોઈશું ગુરુત્વાકર્ષણ શું ગુરુત્વ વત્તા આકર્ષણ શું કહેવાય ગુરુત્વ વત્તા આકર્ષણ ગુરુત્વ વત્તા આકર્ષણ એટલે શું હમ કે પેન જે છે આ પેન આમ છોડું ક્યાં આવે છે નીચે ક્યાં આવે છે નીચે આ નીચે આવવાનું કારણ શું એના વિશે જે માહિતી મળશે ક્યાં મળશે ગુરુત્વાકર્ષણ ભાઈ કાર્ય અને ઉર્જા શું આવે કાર્ય અને ઉર્જા કોઈ વસ્તુ જે છે એના આપણે શું કહીએ કાર્ય શું વસ્તુ કાર્ય અને કાર્યના કારણ શું મળે ઉર્જા શું મળશે ઉર્જા તો કાર્ય ભાઈ ધ્વનિ એટલે અવાજ શું આવે છે અવાજ આ સંપૂર્ણ માહિતી હવે આપણે આગળના ચેપ્ટરો મેળવવાના છીએ પરંતુ આજે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ પ્રથમ એક ચેપ્ટર કેવા જે ભૌતિક વિજ્ઞાનનું એનું નામ શું છે ગતિ શું છે ગતિ તમારું આઠમા નંબરનું ચેપ્ટર જે છે ધોરણ નવ વિજ્ઞાનની અંદર ગતિ અને ઇંગ્લિશમાં કહેવાય છે મોશન શું કહેવાય છે મોશન હવે આપણે થોડા ઉદાહરણ લઈ જઈએ કે રોજબરોજની જિંદગીની અંદર તમે જો કેટલીક વસ્તુઓ જે છે કેટલીક વસ્તુઓ પોતાનું સ્થાન બદલે શું કરે છે સ્થાન બદલે છે કારણ કે અહીંયા હું ઊભો છું અહીંયાથી આમ કંઈ નામ આવે તો શું કહ્યું પોતાનું સ્થાન બદલું શું બદલું છું સ્થાન બદલું છું અવસ્થા બદલાતી નથી હું છું એમ નમ છું હું કોઈ બદલાતો છું નહીં પણ મારું સ્થાન બદલાય શું બદલાય છે સ્થાન બદલાય છે તો હું શું કરું છું ગતિ શું કરું છું ગતિ કરું છું ઉદાહરણ તરીકે આપણે જોઈએ ટ્રેન શું જોઈએ ટ્રેન ટ્રેન જાણો કે એક પ્લેટફોર્મ ધારો કે દિલ્હીથી ઉપડેલી ટ્રેન અમદાવાદ આવી ક્યાં આવી અમદાવાદ આવી તો અમદાવાદ ટ્રેન આવી તો શું કહેવાય એ ગતિ કરે શું કરે છે ગતિ કરે છે તમે જાણ કે પ્લેન આપણે ઉપર જેમ પ્લેન હોય નીકળી ગયું બરાબર તો એ શું કહે ગતિ શું કરે છે ગતિ કરે છે એના સિવાયનું બીજું ઉદાહરણ તરીકે આપણે લેવું હોય માછલી કારણ કે પાણીમાં રહેલી માછલી શું કરે છે ગતિ શું કરે છે ગતિ કરે છે આપણા શરીરમાં રહેલું લોહી કારણ કે હૃદયથી ક્યાં આવે છે અંગો તરફ ક્યાં આવે છે અંગો તરફ એટલે કે એની અંદર બે અંગો આવેલા શિરા અને ધમની શું આવેલું હોય શિરા અને ધમની શિરા અને ધમનીમાં શું કરે છે ગતિ કરે છે તો આવી અસંખ્ય વસ્તુ જે છે એ પોતાનું સ્થાન બદલે શું બદલે છે સ્થાન બદલે છે તો જો સ્થાન બદલતું હોય તો શું કરે છે ગતિ કરે છે એવું કહેવાય શું કહેવાય છે ગતિ કરે છે એવું કહેવાય તો સિમ્પલ ભાષામાં એક વ્યાખ્યા જોઈએ ગતિની તો થોડી મજા આવશે તો જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં ચોક્કસ સમયમાં પોતાનું સ્થાન બદલતું હોય તો તે વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય સમજો વિદ્યાર્થી મિત્રો બિલકુલ સરળ વસ્તુ છે શું છે બિલકુલ સરળ વસ્તુ છે કે છે શું જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં ચોક્કસ સમયમાં એની અંદર ચોક્કસ સમયમાં પોતાનું શું બદલતું સ્થાન શું બદલતું હોય સ્થાન બદલતું હોય એટલે તે વસ્તુ પહેલી વસ્તુ સાપેક્ષમાં શું કહેવાશે ગતિ શું કહે છે ગતિ ઉદાહરણ તરીકે જો હું અહીંયા છું કારણ કે બોર્ડ તો કેવું છે ત્યાંનું ત્યાં છે તો હું અહીંયાથી ચાલીને આવ્યો બરાબર તો બોર્ડની સાપેક્ષમાં હું શું કરું છું ગતિ શું કરું છું બોર્ડ સૌ ગતિ કેમ બોર્ડ કેવું છે સ્થિર કેવું છે સ્થિર હું તો ચાલુ છું ને તો બોર્ડની સાપેક્ષમાં હું શું કરી રહ્યો છું ગતિ શું કરી રહ્યો છું ગતિ કરી રહ્યો છું તો એને આપણે શું કહીએ છીએ ગતિ શું કહીએ છીએ ગતિ તરીકે ઓળખીએ છીએ પરંતુ બીજી બી ઘણી બધી વસ્તુ જે છે એ ગતિ કરે છે ખરી પણ આપણને દેખાતું છે નહીં ગતિ કરે છે ખરી પણ દેખાતું છે નહીં જેમ કે હવા હવા જે છે ગતિ કરે છે તમે કહે સાહેબ હવા તો ગતિ કરે છે પરંતુ તમે ગતિ રિયલમાં એની જોઈ શકતા નથી
તમે જોવો છો એની અંદર ધૂળના રજકણો શું જોવો છો ધૂળના રજકણો કારણ કે અંદર ધૂળના રજકણો રહેલા થોડા થોડા તો જે ગતિ કરે ધૂળના રજકણોની સાથે ઉડે ઉડી લેવા શું લાગે કે હવા આવે છે રિયલમાં હવા નથી આવતી એની અંદર જે ધૂળ એટલે કે રેતીના જે કણો હોય છે એ જોવા મળે છે બીજી બાજુ આપણે શું કહીએ ધારો કે આપણે ઉનાળામાં જોઈએ કે એમાં ધૂળના રજકણો ના જોવા મળે તો શું હોય કે ઝાડના જે પાંદડા હાલે છે બરાબર એ આપણે શું કહીએ તેના કારણે ગતિ કરે છે અથવા ઉપર કપડાં સૂકવેલા હોય અને કપડામાં ભરતા હોય તો આપણે શું લાગે છે ગતિ લાગે છે તો એ ગતિ રિયલમાં શું છે એને ગતિ કહી શકાય ખરી ના એને ગતિ કહી શકાય નહીં કારણ કે તમે જુઓ પાંદડા જે છે ઝાડના પાંદડા જે છે બરાબર એ એની પર પવન આવે બરાબર તો એની ગતિ થઈ ખરી ના કેમ એ પોતાનું સ્થાન બદલતા નથી એ ચૂકી આપણે કીધું છે પોતાનું શું બદલે સ્થાન શું બદલે સ્થાન જો સ્થાન બદલે તો ગતિ કહેવાય જ્યારે ઝાડના પાંદડા પોતાનું સ્થાન બદલતા નથી જે ઉપર વળગેલા હોય પાન હોય પવન આવે છે ખરી પણ પોતાનું સ્થાન બદલતા નથી સ્થાનના બદલે તો ગતિ કહેવાય નહીં બીજી વસ્તુ ઉદાહરણ તરીકે લઈએ આપણે સૂર્ય કોની વાત કરીએ સૂર્યની વાત કરીએ તમે સમજો કે આપણે પૃથ્વી ઉપર છીએ છે કે નહીં સાચી વાત છે તો આપણે જોઈએ સૂર્ય ઉગે ક્યાં પૂર્વ ક્યાં ઉગે પૂર્વ પૂર્વથી પરિણામ ક્યાં આવે પશ્ચિમમાં ક્યાં આવશે પશ્ચિમમાં પણ તમે જોયું ખરું પણ તમે કેવા રહ્યા સ્થિર ના સ્થિર આમથી આમ કોણ આવ્યું સૂર્ય આવે સૂર્ય ગતિ કરે છે કે પૃથ્વી ગતિ કરે છે સૂર્ય ગતિ કરે છે પૃથ્વી ગતિ કરે છે તમે થોડી ઘણી વસ્તુ જાણો છો તમે એવું જાણો છો કે પૃથ્વી કોની ફરતે ફરે છે સૂર્ય ફરતે કોની ફરતે ફરે છે સૂર્ય ફરતે પણ તમને ગતિ લાગે ખરી મગસના સાહેબ આવું તો ક્યાં આવી ગયું અમને તો ગતિની કંઈ અહેસાસ જ નહીં થયો આવું તો કઈ રીતે બની શકે તો આપણે હવે એ સમજવાનું છે ક્યારે ગતિ લાગે ક્યારે ગતિ ન લાગે હવે સમજો ધારો કે સમજો આ એક બસ છે શું છે એક બસ લઈએ આપણે બહારથી જોવે છે હવે અને સી જ્યાં ઉભો છે ત્યાં એક ઝાડ છે શું છે એક ઝાડ છે આપણે સી અહીંયા લઈ લઈએ અને સી જ્યાં ઉભો છે ત્યારે તો એ અને બી ને સી શું લાગે ગતિ કરતો શું લાગે છે ગતિ કરતો કેમ તમે જો અહીંથી આ હોય આ શું છે એ અને બી આ કેવો છે સી હવે અહીંથી જો ધીમે 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 અહીંથી આવ્યું આ એ અને બી બસ આ ગતિ કરે છે આ જો આ સ્થાન એમ કેવું છે પરંતુ આને શું લાગે ગતિ શું કરશે ગતિ કરે છે એટલે કે આ એ અને બી ને શું લાગશે કે બસ આ જે સી કયો જાય પાછળ કયો જાય છે પાછળ જાય છે પણ રિયલમાં જોવા જઈએ તો સી કેવો હોય સ્થિર કેવો હશે સ્થિર એ તો ભાઈ ગતિ કરતો જ નથી ગતિ કરે છે કોણ તો એ ગતિ કોણ કરે છે એ અને બી કોણ કરે છે એ અને બી હવે શું કર્યું આ એ ને એ અને બી એ જોયું પરંતુ સી જોવે શું જોવે છે સી જોવે છે સી અંદર જોવે છે બસની અંદર તો સમજો સી બસની અંદર જોવે છે ત્યારે એ અને બી કેવા લાગે ગતિ કરતા કેવા લાગે છે ગતિ કરતા એટલે કે ધારો કે એ અને બી આપીએ છે એ અને બી અહીંયા ગણી લો કે આ સી છે આ શું છે સી અહીંયા સી આપ જોયું બસ આમથી આમ ઉભી તો આ સી ને શું લાગ્યું કે એ અને બી કેવા કરે ગતિ શું કરે છે ગતિ કરે છે પરંતુ જ્યારે સી ને એવું લાગ્યું એ અને બી ગતિ કરે છે પરંતુ એ બી ને જોવે શું જોવે છે એ બી ને જોવે છે
તો બસમાં બેઠેલો જે બી હતો બરાબર એ કેવો લાગ્યો સ્થિર કેવો લાગ્યો સ્થિર કેમ બંને એક જ બસમાં હતા કેવા હતા એક જ બસમાં હતા હવે એક જ બસમાં હોય એક જ સીટ ઉપર હોય તો ગતિ કરતા લાગે નહીં તો ગતિ કરતા લાગશે નહીં ટર્મિનલ શું થયું આ સી ની સાપેક્ષમાં એ અને બી શું કરે છે ગતિ કરે છે એટલે કે સી ની સાપેક્ષમાં એ અને બી શું કરે છે ગતિ કરે શું કરે છે ગતિ કરે છે પરંતુ એની સાપેક્ષમાં બી કેવો છે સ્થિર કેવો છે સ્થિર છે તો જો અહીં એક વસ્તુમાં શું દેખાયું સ્થિર એક વસ્તુ દેખાયું ગતિ તો અલગ અલગ વસ્તુમાં અલગ અલગ વસ્તુ જોવા મળી શકે છે દરેક જગ્યાએ નથી હોતું કે સ્થિર સ્થિર ને ગતિ હોય તો ગતિ જેવું તમે સ્થાન લો છો કઈ જગ્યાએ લો છો બરાબર તો દરેક મુસાફરીમાં તમને શું મળે છે અલગ અલગ કેવું જોવા મળે છે અલગ અલગ વસ્તુ જોવા મળે છે ધારો કે તમારા જો ક્લાસ તમે દરેક જગ્યાએ જે બેઠા છો ઘરે હોય ઘરે કે ટીવી જોતા ત્યાંની દિવાલો જુઓ દિવાલો દિવાલો કેવી હોય સ્થિર કેવી હશે સ્થિર હોય છે દિવાલો કેવી હશે સ્થિર હશે તો આજુબાજુની દિવાલો કેવી હશે સ્થિર તો ગતિ કરે છે ખરી ના દિવાલો હવે ખસવાની છે નહીં તો દિવાલો કેવી હશે સ્થિર હશે પરંતુ તમે બીજો અનુભવ કરવો હોય તો ટ્રેનમાં ક્યાં બેઠેલા હોય ટ્રેનમાં ધારો કે અહીંથી ટ્રેન જતી હોય છુક 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 કરતી ટ્રેન જતી હોય બરાબર પણ અચાનક કોઈ ત્યાંથી એમ બીજી ટ્રેન નીકળે શું નીકળે બીજી અથવા તો ભણીને જોયું છે બસમાં કે ટ્રેનમાં કે બસમાં બેઠા હોય ટ્રેન બેઠા એક બસ અહીંયા પડી છે બીજી બસ અહીંયા હોય હવે એ સમજો બસ જોવા જઈએ તો ચાલે છે આ રીતે કઈ ચાલે છે આ રીતે ચાલે છે પણ તમને શું લાગે તમારી બસ જતી શું લાગશે તમારી બસ જતી હોય ફાસ્ટ થાય છે તમે આ બસમાં બેઠા છો આ બસ બીજી છે અહીંયાથી આ બસ ચાલુ થઈ આમ અમે તમને લાગે તમારી બસ શું જાય છે આગળ શું જાય છે આગળ પણ રિયલમાં તમારી બસ કેવી હોય છે સ્થિર કેવી હોય છે સ્થિર તો આ શું થાય છે અસર બતાવે શું બતાવે છે અસર બતાવે છે ગતિ કરે છે બીજો પણ અસર શું જોવા મળે છે આપણને જોવા મળે છે તો આ પ્રકારની ગતિ વિશે આપણે પૂરેપૂરી માહિતી મેળવવાની છે કે ગતિમાં છે શું ગતિ વિશે જોવાનું છે હજુ બીજું ઉદાહરણ લઈ આપણે થોડું સમજીએ આ બાબત ચર્ચા કરીએ કે આપણે ગતિ કયા પ્રકારની આવી શકે છે તો ગતિ ઘણા બધા પ્રકારની હોય છે આપણે જોવાનું છે એ કદાચ સુરેખ પથ પર ગતિ કેવી જોવાની છે સુરેખ પથ પર ગતિ સુરેખ એટલે એકદમ સીધા રસ્તા પર કેવા જઈએ સીધા રસ્તા પર ગતિ જોઈશું પછી આપણે જોઈશું વર્તુળાકાર ગતિ શું જોઈશું વર્તુળાકાર ગતિ જોઈશું પછી આપણે જોઈશું ચાક ગતિ શું જોવાના છો ચાક ગતિ વિશે જોવાના છો બરાબર અને આ જે છે આ સુરેખ પથ પર ગતિ જોવા માટે આપણે થોડા સૂત્રો જોઈશું થોડી માહિતી લઈશું જેમ કે અંતર સ્થાનાંતર વેગ ઝડપ એના નિયમો પછી આપણે જોઈશું આલેખો શું જોઈશું આલેખો આપણે શાની માહિતી લઈશું આલેખોની માહિતી લઈશું તો આપણે દરેક માહિતી લઈને આપણે શું કરવાનું છે એના વિશે ભણવાનું છે શું કરવાનું છે ભણવાનું છે કે જે મિત્રો જો નોટ કરશો પછી આપણે આગળ વધીએ આપણે જોવા જઈએ તો ચર્ચા કરવાની છે સીધી રેખામાં શું કરવાનું છે સીધી રેખામાં ગતિ તો કોઈ પદાર્થ સીધી રેખામાં શું કરતો હોય ગતિ શું કરતો હોય ગતિ એટલે કે એક સીધા માર્ગ પર ગતિ કરે કારણ કે અહીંયાથી ચાલુ કરી અહીંયાથી આમ ગતિ કરે તો આપણે શું કહીશું સુરેખ પર શું કહીશું સુરેખ પથ પર ગતિ પણ કોઈ પદાર્થ આ રીતે ગતિ કરે આ રીતે અહીંથી શરૂઆત કરીને આમ ધ્યાન ગોળ ફર્યો આવે તો ગતિ કેવી કરશે વર્તુળાકાર અથવા ચાક ગતિ શું કહેવાય છે વર્તુળાકાર શું કહીએ છીએ ચાક ગતિ કહીએ છીએ તો આપણે આની માહિતી આપણે લેવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે આ ચેપ્ટરમાં શું ભણવાના છીએ તો સુરેખ પથ પર ગતિ શું જોવાના છો સુરેખ પથ પર ગતિના વસ્તુ આપણે જોવાનું છે તો આપણે વિદ્યાર્થી મિત્રો નવા લેક્ચરની અંદર આપણે ગતિનો મુખ્ય ટોપિક આપણે ચાલુ કરીશું બરાબર એમાં આપણે અંતર સ્થાનાંતર વિશે માહિતી જોઈશું તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળીએ થેન્ક યુ વેરી મચ